वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल। केम छो बधा बाळको, मजा में ने? आजे आपणे जोवानुं छे धोरण चार, विषय छे अमारी आसपास, खरो ने? जुओ, पाठ छे 15, बजार थी घर सुधी। तमे पण बजार में शाकभाजी लेवा जता जशो, खरो ने? परंतु ते बजार सुधी केवी रीते पहोंचे छे ते आपणे जोवानुं छे। चालो जोईए। जुओ, मारुं नाम वैशाली छे। मारा पिताजी शाकभाजी वेचे छे। मारा मम्मी, भाई, छोटू अने हूँ पिताजीना काममां मदद करीए छीए। तो के वैशाली छे एमना पिताजी शाकभाजी वेचे छे। तमे पण तमारा मम्मी पप्पाने घरनी अंदर हेल्प करावता हशो, खरो ने? कराओ छो ने? तो अहीं वैशालीना मम्मी, वैशालीना भाई, वैशालीनो नानो भाई छे जेनुं नाम छोटू छे ते, अने वैशाली, आ बधा एमना पिताजीने शुं करावे छे? काममां मदद करावे छे। जુઓ આગળ, તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે। જો આવો સવાલ વૈશાલી તમને પૂછે છે કે શું તમને ખબર છે એમનું કામ ક્યારે શરૂ થાય છે? તો કે સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે। જ્યારે લોકો સૂતા હોય છે ત્યારે વૈશાલી અને એમના પરિવારનું કામ શરૂ થઈ જાય છે। જુઓ, આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજારમાં મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે। જો આગળનો દિવસ છે એ દિવસના જે શાકભાજીના કોથળાને બહાર કોથળામાંથી બહાર કાઢવું પડે છે, એને વ્યવસ્થિત ગોઠવવું પડે છે અને બજારમાંથી બીજા શાકભાજી લાવવાની તૈયારી પણ એ લોકોને કરવી પડે છે। ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે। જુઓ આગળ, અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સાંભળ્યો। જેવું એ બધું કામ પૂરું કરીને વૈશાલીને એમનો પરિવાર ચા પીવા બેઠો, તરત જ તેમને ટેમ્પાના હોર્નનો અવાજ સંભળાણો। જુઓ, પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવા નીકળ્યા। કોણ કોણ શાકભાજી લેવા બજાર મંડીએ ગયું? તો કે વૈશાલીના પિતાજી, એના ભાઈ, એના કાકા અને મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવા નીકળ્યા। તમને સમજ પડે છે ને બાળકો? ચાલો આગળ જોઈએ, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલું ઉઠવું પડે છે? એ જવાબ તમારે અહીંયા લખવાનું છે। જુઓ, હવે દિવસની તૈયારી કેવી હોય છે વૈશાલી અને તેમના પરિવારની તે આપણે જોવાનું છે। મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। તો કે વૈશાલીના મમ્મી, એમ છોટું અને વૈશાલી આગળના દિવસની તૈયારી કરે છે। કેવી તૈયારી? તો કે શાકભાજી કોથળામાં ભરે છે અને થોડું પાણી છાંટે છે। શા માટે? તો કે શાકભાજી સુકાઈ ન જાય તે માટે। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે। વૈશાલીના પિતાજી જે છે મહોલ્લાના માણસો સાથે શાકભાજી લેવા ગયા હતા બજાર મંડીએ, ખરો ને? તો એ 6:30 વાગે આવે બાસ્કેટ ભરી અને કોથળા ભરીને। તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે। કોનું ઘર શાકભાજીની મંડી જેવું લાગે છે? તો કે વૈશાલીનું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે। બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે। દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે। તમે પણ તમારા મમ્મી પપ્પાને હેલ્પ કરાવો છો, ખરો ને? તો અહીંયા પણ વૈશાલી, તેમનો ભાઈ અને જે છોટું છે અને વૈશાલીના મમ્મી, આ બધા શાકભાજી અલગ કરાવવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે। એટલે કે જે શાકભાજી કાચા છે અને વેચવા લાયક ન હોય એટલે શું? તો કે જે સડી ગયા હોય છે અથવા તો ખાવા લાયક નથી હોતા એ શાકભાજી, એને શું કરે છે? એક તરફ કરે છે। અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકાય। એ શું કરે છે? બહુ જ ઝડપથી અલગ શાકભાજી કરે છે। શા માટે? જેથી કરી એ વહેલા બજારે પહોંચી શકે. જુઓ આગળ,
સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. સાત વાગે ત્યાં વૈશાલીના પિતાજી બધા શાકભાજી શું કરે છે તો કે લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળી પડે છે. જુઓ, તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના ગ્રાહકો બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. શું ખરીદી લેશે તો કે શાકભાજી. જો તેઓ મોડા જશે તો તેમના જે રોજના ગ્રાહકો છે એ બીજા કોઈ ગ્રાહક પાસેથી, બીજા કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. વૈશાલીના પિતાજી જેવા શાકભાજી વેચવા નીકળે એવા તરત વૈશાલી તૈયાર થઈ જાય છે, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પણ પહોંચવાનું હોય છે. વૈશાલીને ક્યાં જવાનું હોય છે 7:30એ? તો કે શાળા. જુઓ હવે બજારમાં શું થાય છે. છોટું સવારે શાળાએ જાય છે, તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. છોટું સવારે શાળાએ જાય છે અને 10 વાગે વૈશાલીના પિતાજી અને તેમના ભાઈ માટે જમવાનું લઈ ક્યાં જાય છે તો કે બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. જ્યાં સુધી શાળાએ જવાનું ન થાય ત્યાં સુધી તે ક્યાં રહે છે? લારી પર રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે, જેથી કરી તે શાકભાજી ખવાઈ જાય, તે શાકભાજી ફેંકી દેવા ન પડે. તેટલા માટે વૈશાલીના પિતાજી સૌથી પહેલાં આગળના દિવસના શાકભાજી વેચવા પ્રયત્ન કરે છે. જુઓ હવે વિચારો અને કહો, બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, તે કેમ આવું કરે છે? વિચારવાનું છે. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? તો કે ક્યાં, તમને ખબર જ હશે ખરું ને. ત્રીજું છે, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? પડે છે ખબર? સરસ, ચાલો આગળ જોઈએ. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. જેમ શાકભાજી આગલા દિવસની વેચાઈ જાય એ મૂકી અને તાજી શાકભાજી કોથળામાંથી કાઢે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરીએ રાખે છે જેથી તે સુકાઈ ન જાય, ખાસ કરીને ઉનાળામાં. ઉનાળાની ઋતુમાં શાકભાજી સુકાઈ જાય જલ્દી ખરો ને, તો એ શું કરે છે? પાણીનો છંટકાવ કર્યા રાખે છે. બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. તમને પરીક્ષામાં પૂછાય કે વૈશાલીના પિતાજી રાત્રે કેટલા વાગે ઘરે આવે છે, તો કે વૈશાલીના પિતાજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે આવે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા તો 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. તમને ખ્યાલ આવે છે ને? ઓકે, તો હવે આપણે જોઈશું પછીના વિડીયોમાં.